સપ્તસી સંકુલ શાળા વતી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન ભાગ નંબર 6. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.3માં આલેખ નંબર 3 કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આલેખ નંબર 1 છે આ. હવે આ લેખમાં તમને એમ છે, સર તમે તો દોરી નાખેલો છે આલેખ. વિદ્યાર્થી મિત્રો, તમારે આલેખ ઉપરથી જવાબ લખવાનો છે. આ લેખ તમને પરીક્ષામાં આપેલો જશે, ખબર પડે છે તમને. ચોપડીમાં ખાસ એક ધ્યાન રાખો. પહેલાં છે ને, આ વિડીયો જોતા પહેલાં તમે ચોપડી પાસે રાખો, ચોપડી કાઢો અને સ્વાધ્યાય 3.3માં પ્રથમ જે દાખલો છે એમાં તમને એવું કીધું છે, પ્રશ્ન 1, આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. નીચે તમને બે પ્રશ્ન આપેલા છે, આ આલેખ ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમને વિદ્યાર્થી મિત્રો, જો ખાસ સાંભળજો, આલેખ કઈ રીતે દોરવાનું હોય, આલેખમાં તમારે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. એક્સ અક્ષ હોવો જોઈએ, વાય એક્સ હોવો જોઈએ, અહીંયા ઝીરો દર્શાવેલો હોવો જોઈએ, અહીંયા તમારી કિંમત દર્શાવેલી છે, તો આ વસ્તુ કઈ છે એ લખેલી હોવી જોઈએ. અહીંયા તમે જે દર્શાવો છો એ વસ્તુ શું લખેલી છે એ લખેલી હોવી જોઈએ, અને પ્રમાણમાં લખેલું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લેખ તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આના ઉપરથી જવાબ લખવાના છે. તો એમાં તમને પહેલો જવાબ એ કરીને હું ખાલી જવાબ જ લખીશ વિદ્યાર્થી મિત્રો, સવાલ હું બોલીશ ધીમે ધીમે, તમે સાંભળજો. એટલે તમને મેં ચોપડી સાથે રાખવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલો સવાલ એવો છે વિદ્યાર્થી મિત્રો કે કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે. જો વિદ્યાર્થી મિત્રો, લોકપ્રિય જે હોય ને એ હંદાય કરતાં વધારે પડતું હોય છે. એટલે જો એ 10 છે તો એનો મતલબ એવો કે આમાંથી કયું સૌથી ઊંચામાં ઊંચું. જો આ કૂતરું 8 વિદ્યાર્થી છે, બિલાડી 10 વિદ્યાર્થીઓ ને ગમે છે, પછી સસલું 2 વિદ્યાર્થીને જ ગમે છે, બકરી પાછી 5ને ગમે, અને અન્ય જે હોય પાલતુ ભાઈ એને 3 ગમે છે. તો એનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે બિલાડી એ સૌથી લોકપ્રિય પ્રાણી છે. તો પહેલામાં શું આવશે, બિલાડી. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો, પહેલામાં શું આવશે, એમાં કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે, તો કે બિલાડી. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે, તમારે પહેલાં આલેખ પણ આ રીતે દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. દોરાઈ ગયા પછી તમારે સવાલ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને એમ થશે, સર આમાં તો સવાલ ને જવાબ બધું કાંઈ સમાય નહીં વિદ્યાર્થી, તો કાંઈ વાંધો નહીં. આપણે પાછળ હોય આલેખની પાછળ, તો હું આ આલેખની પાછળ જો દર્શાવવા જાઉં તો તમારે મારે પેજ ઘડીએ ફેરવવું પડે. રેડી, પેજ ફેરવું તો તમને વ્યવસ્થિત સમજાશે નહીં. એટલે હું અહીંયા જવાબ અહીંયા લખું છું, તમારે પાછળ સવાલ અને પછી હું લખવાનો અહીંથી જવાબ. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો. એવું લાગે તો વિડીયોમાં સાથે સાથે જ તમે આ બધું કરતા જાજો. પહેલાં આલેખ દોરી નાખવાનો, જો આ સ્ટોપ કરીને વિડીયો, પછી હું જેમ કરતો જાઉં એમ તમારે કરતું જવાનું. ઓકે, કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય, તો કે બિલાડી. હાલો બીજો ક્વેશ્ચન શું છે, તો બીમાં તમને એવો બીજો ક્વેશ્ચન આપ્યો છે કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે. કેટલા વિદ્યાર્થી એવા છે જેનું પાલતું પ્રાણી કોણ છે, કૂતરું છે. તો કૂતરું માટે કેટલા વિદ્યાર્થીઓ ગમે છે, 8 વિદ્યાર્થીઓ. તો આપણે લખીએ કે 8 વિદ્યાર્થીઓ. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે, એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનો છે આની પછીનો બીજો આલેખ. ખાસ ધ્યાન આપજો, બીજા આલેખમાં શું છે, તો બીજો આલેખ પણ આ રીતે મેં તમને દોરેલો આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બધું મેં તમને દોરેલું આપ્યું છે, પણ આમાં પણ તમારે ખાલી સવાલના જવાબ જ આપવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે જો તમને એમ થશે, સર આ પ્રમાણમાં કઈ રીતે લેતા છે, તો એક એકમ બરાબર 100 પુસ્તકો લીધા, તો એ કઈ રીતે લીધા, તો અહીં જોવાનું 100, 200, 300, 400 એ વચ્ચેનો ગેપ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, કે 100-100નો, તો અહીં પ્રમાણમાં કેટલું આવશે એનું 100. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ, આમાં તમને આ આપેલો છે. પહેલા ક્વેશ્ચનમાં એવું આપ્યું છે, જો તમને અહીંયા વર્ષ આપેલા છે 1989, 1990, 1991, 1992, એમાં કેટલા પુસ્તકોની સંખ્યા, 1989માં એટલા હતા, 1990માં એટલા, 1991માં એટલા, 1992માં એટલા. વિદ્યાર્થી મિત્રો એવું લાગે તો હું તમને ઉપર લખી દઉં, જેથી તમને થોડીક વધારે માહિતી મળે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1989 હતું પહેલાં. 1989માં આમાં વિદ્યાર્થી મિત્રો આપણા પુસ્તક હશે 180. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, 180. પછી 1990માં છે આપણે 475. પછી વિદ્યાર્થી મિત્રો 1991માં આપણા પુસ્તકો છે 300 વિદ્યાર્થી મિત્રો. પછી 1992માં છે આપણા 225, અને 1993માં 600 પુસ્તકો છે, અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પહેલો ક્વેશ્ચન એવો આપ્યો છે કે 1989, 1990,
1992 માં દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ કે 1989-90માં 180 પુસ્તક, અલ્પવિરામ કરીને 1990માં કેટલા? 475 વિદ્યાર્થી મિત્રો. પછી 1992ની વાત કરી તો 1992માં કેટલા વિદ્યાર્થી મિત્રો છે? 225 પુસ્તક. સમજ પડે છે? એટલા પુસ્તકોનું વેચાણ આ આ સાલમાં કરેલું છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવાનું છે બીજો ક્વેશ્ચન. તો બીજો ક્વેશ્ચન એવો આપ્યો છે, કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા? 475 કયા વર્ષમાં આવ્યા? તો 1990માં. તો લખવાનું ઈસવીસન 1990માં 475 પુસ્તક વેચ્યા. હવે એમાં બીજો સવાલ છે, કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવા? 225 પુસ્તકો કયા વર્ષમાં વેચવા? 1992માં. તો લખવાનું ઈસવીસન 1992માં 225 પુસ્તકો વેચ્યા. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? સાવ સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે. નંબર 3 આપણે જોવાનો છે. તો નંબર 3 એવું કહે છે કે ભાઈ કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો વેચવામાં, 250 કરતાં ઓછા, હાલો 250 કરતાં 225 ઓછા થાય અને બીજા કેટલા છે 180 ઓછા થાય, તો એનો મતલબ એવો કે 250 કરતાં ઓછા હોય એવી સાલ લખવી આપણે કે ઈસવીસન 1989 અને ઈસવીસન બીજી કઈ છે 1992. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? નંબર 4, તો નંબર 4માં એવું કે 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 1989માં પુસ્તકો આ 180, જો સર અહીંયા 200 છે, જો તમને દેખા દે છે ખાસ ધ્યાન આપજો, 200 છે અને આની વચ્ચે એક લીટી બીજી છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ હું એક કહેવાય એ વસ્તુ માગું છું કે તમે અહીંયા બે હોય ને, ખાસ સાંભળજો, એક તમે અહીંથી કરો ને એટલે 10 થાય, અહીંથી એક લીટી જો તમને 80 લીટી દેખા દે છે, એક ખાનું એટલે 10 ને બીજું ખાનું એટલે 20, એટલે 200 થયા. તો જે બે ખાના આપણે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, તો એ બે ખાના એ મૂકેલા હોય તો એના 20 બાદ કરો તો કેટલા વિદ્યાર્થી મિત્રો થશે? 180 વિદ્યાર્થી મિત્રો. તો 200 કરતાં તો ઓછી જશે, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કઈ રીતે આપણે કાઢી શકીએ, તો આપણને ખબર હતી કે 1989 ઈસવીસન 1989માં પુસ્તકની સંખ્યા 200 કરતાં ઓછી હશે. અને બીજી એક વસ્તુ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે એવું રીતે લખો કે ભાઈ અહીંયા આપણે એક એક ખાના વર્ષે દર્શાવી, તો 1.8 થાય, જો 1.8 અને આપણે કેટલા પુસ્તકો ગેપ કેટલાનો છે 100નો, તો એના ગુણ્યા આપણે 100 કરીએ વિદ્યાર્થી મિત્રો, 1.8 × 100 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે 180 પુસ્તક મળશે તમને. તો એ રીતે પણ આપણે 180 લઈ શકાય વિદ્યાર્થી મિત્રો. ઈઝી છે સાવ, તમે જાતે થોડુંક ટ્રાય કરશો તો તમને ઓટોમેટિક ખબર પડી જ જશે કે શું કહેવા હું માગું છું, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આલેખ પરથી જે ક્વેશ્ચન હતા એ બધા ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. હવે આ પહેલો આપણે આલેખ કરાવ્યો, મેં તમને બીજો કરાવ્યો અને ત્રીજો આલેખ આપણે આગળ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોવાનો છે ચોથો આલેખ. વિદ્યાર્થી મિત્રો ચોથા આલેખમાં તમે ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ચોથા આલેખમાં તમને જો સાંભળજો, રકમ હવે તમારામાં છે જ, રકમ જો વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલા છે, તો યોગ્ય પ્રમાણમાં આપ લઈને દ્વિલંબ આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને આલેખ દોરો, નીચેના પ્રશ્નોના જવાબ, આમાં પણ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે તમને વિષય આપેલા છે, જો વિષય મેં લખી દીધા, અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સમાજ, ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન આપજો, હવે આ વિષય મેં આપી દીધા છે અને બાજુમાં તમને આ ગુણ આપી દે, હવે તમને આ 10, 20, 30, 40, 50 ક્યાંથી ખબર પડી કે લેવાના? તો તમે જુઓ ચોપડીમાં વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રમાં અંગ્રેજીમાં 67 છે, 72 છે, 88 છે, 81 છે, 73 છે, તો એ રીતે મેં બધા માર્ક્સ લીધા છે. તો 1 થી 100માં જોઈએ માર્ક્સ, એટલે મેં 10 થી 100ના માર્ક્સ લીધા એ રીતે કરેલા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોઈ લઈએ તો અંગ્રેજીમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બે છે. દ્વિલંબ આલેખનો મતલબ એવો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે બે ભાગ કરવા પડશે એકમાં, અંગ્રેજીના બે માર્ક્સ છે આપણી પાસે. જો તમે ચોપડીમાં પ્રથમ સત્રમાં 67 માર્ક્સ છે અને બીજા સત્રમાં 70 માર્ક્સ છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે દોરવું હોય અહીંયા તો પહેલાં તો આપણે પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ. તો પ્રમાણમાં આપણને ખબર છે કે પ્રમાણમાં ઇક્વલ ટુ 1 એકમ બરાબર 10 ગુણ,
खबर पड़े 10 गुण में क्या लीधा विद्यार्थी मित्रों, समझ पड़े विद्यार्थी मित्रों क्या लीधा 10 गुण, 10 20 30 40 से 10 10 नो गैप छे क्यांथी, समझ पड़े विद्यार्थी मित्रों। ओके विद्यार्थी मित्रों हवे तमारे खास जोवानुं छे, जो अंग्रेजी में तमे चोपड़ी में जोता अंग्रेजी में केटला केटला गुण आपेला 67 अने 70, तो विद्यार्थी मित्रों 70 तो अहींया थाय, जो 70 विद्यार्थी मित्रों अहींया थशे तो अहींया आपणे 70 दोरी दईए, आना बे भाग पाड़ी देवाना विद्यार्थी मित्रों। हलो 70 थी गया विद्यार्थी मित्रों। हमें विद्यार्थी मित्रों आज तुम 70 दौरा नहीं क्या बीजू सत्र, तो बीजू सत्र मैं तुमने जो आ रीते दर्शाऊँ कारण कि आप बे सत्र अलग अलग दर्शावा पड़े, तो यहाँ रंग पूरव पड़ से, तो आप रंग पूर दीधो एम। हलो रंग पूरवा हूँ खाली आ रीते दौरु छू, तुम थोड़क व्यवस्थित रंग पूरजो, रेडी हूँ खाली आ लीटा एमन कर दूसु, आ रंग मैं पूर दीधो। आव हम विद्यार्थी मित्रों जो अंग्रेजी में बे भाग था, आखू अंग्रेजी से जो आ एम द्वितीय सत्र आ जाओ, प्रथम सत्र में करूँ तो प्रथम सत्र में के मार्क्स है विद्यार्थी मित्रों 67, तो विद्यार्थी मित्रों अँ आगे एनती नीचे थोड़क 67 थता हो, 67 मार्क्स तो क्या नीचे थता हो, तो एने आप दौरी दी अँ। जो विद्यार्थी मित्रों अंग्रेजी बे मार्क्स, एक नीचो और ऊँचो आलेख छो, जो छो तो यो मतलब एवं कि बीजा सत्र में 70 मार्क्स आए, तो थोड़ा ऊपर होने पेला सत्र में के 67 मार्क्स, तो 67 एने थोड़ा नीचे दर्शाला है विद्यार्थी मित्रों। एवज रीते आप हिंदी में जुवा, हिंदी में 72 मार्क्स, तो प्रथम सत्र में 72 मार्क्स है, तो विद्यार्थी मित्रों खास ध्यान आपजो, प्रथम सत्र में 72 तो 70 की ऊपर थोड़क लई जावा, हलो 70 ने ऊपर लई गया अने यहाँथी आपणे लीटी गाड़ी दईए। हलो आ केटलो विद्यार्थी मित्रों छे, प्रथम सत्रना 72 मार्क्स छे, हवे 65 मार्क्स छे, बीजा सत्र में केटला मार्क्स छे 65, तो विद्यार्थी मित्रों 60 थी थोड़ुंक ऊपर राखवानुं, आ 60 हता अने आ 70 हता, तो सर अहींया 65 थता होय तो आ आपणे 65 ने लीटो दोर दई, हाँ आपणे केटला थई गया 65, तो विद्यार्थी मित्रों एमां पण आपणे रंग पूरो पड़शे केम के बीजुं सत्र आपणे अलगथी दर्शाववुं पड़े, खबर पड़े कि आ बीजू सत्रना मार्क्स है और ओला पहला सत्रना मार्क्स है, फरजियात द्विलंब आलेख आए आ रीतना, तो फरजियात तमारे दर्शावू पड़शे विद्यार्थी मित्रों। ओके विद्यार्थी मित्रों हवे तमारे गणितना मार्क्स है, गणित में तो 88 ने केटला मार्क्स है, पहला सत्र में 88, बीजा में 95, तो विद्यार्थी मित्रों 88 मार्क्स हो तो 90 ની આસપાસ આવતા હોય, तो विद्यार्थी मित्रों जो आ 90 છે, અહીંયા ખાસ ધ્યાન આપજો विद्यार्थी मित्रों आ 90 છે, तो એની નજીક આપણે 88 લઈ લઈ નીચે થોડું, समझ पड़े विद्यार्थी मित्रों आ के 88, हवे बीजा सत्र में तो 95 मार्क्स आए, तो 95 मार्क्स विद्यार्थी मित्रों थोड़ा 100 और 90 की वच्चे आए, तो अँ विद्यार्थी मित्रों तो खास ध्यान आपजो। ओके तो आ आप 95 मार्क्स वालों, तो यहाँ आप रंग पूरी देशों केम के बीजू सत्र है, एट्ले खबर पड़े विद्यार्थी मित्रों। ओके तमे थोड़ोक व्यवस्थित रंग पूरजो। ओके विद्यार्थी मित्रों ओके विज्ञान, विज्ञान में तमारे मार्क्स आया है भाई, प्रथम सत्र में 81 है अने बीजा सत्र में 85, तो 81 मार्क्स हो तो ये जरीख ज 80 नी उपर जरीख थोड़ूक लंबावानुं, केम के 81 हाव नजीक हो 80 नी, तो मैं थोड़ूक ज उपर लंबायवुं छे, खबर पड़े छे विद्यार्थी मित्रों। ओके विद्यार्थी मित्रों आ 81, हवे 85 हो तो 85 एनथी उपर हो, 90 अने 80 नी वच्चे हो, तो आ जो 90 नी अने 80 नी वच्चे, खबर पड़े छे विद्यार्थी मित्रों, तो एमां पण आपणे रंग पूरी दईए विद्यार्थी मित्रों। ओके रंग पूर दीधो, खास याद रखो विद्यार्थी मित्रों तमारे शू करवानुं छे, साव सीम्पल में सीम्पल है, तो विज्ञान बे मार्क्स था, बे मार्क्स लेके एक आ एक आ, जो अलग अलग एटले रंग पूरेला छे। हवे विद्यार्थी मित्रों छेल्लो क्वेश्चन छे समाज, समाज में 73 अने 75, तो 73 छे तो 73 आपने खबर 70 नी अप आवे एटले 70 नी उपर जशे, तो 70 विद्यार्थी मित्रों अहींया थाय छे, तो आपणे थोड़ूक उपर लखीए तो 73 थई जशे, ओके थई गया 73। हवे आपणे विद्यार्थी मित्रों 73 अने बीजा केटला छे 75, तो 75 तो आपणने खबर होय विद्यार्थी मित्रों 80 अने 75 नी वच्चे, तो अहींया थाय छे, तो एनथी थोड़ुंक आपणे बे मार्क्स उपर दर्शावशुं। ओके विद्यार्थी मित्रों तो हवे एमां पण आपणे रंग पूरी देशुं, समझ पड़े छे विद्यार्थी मित्रों। ओके चलो आ आपणो आलेख कम्प्लीट थई गयो, हवे विद्यार्थी मित्रों आपणे शुं करवानुं छे खबर छे, आमां हवे तमारे आमां क्वेश्चन आपवाना छे, तो पहेलो एवो क्वेश्चन छे कि विद्यार्थीए कया विषयना देखावमां सौथी वधारो सुधारो कर्यो। हवे जो सांभळजो, एवुं लागे तो हुं तमने मार्क्स लखी दऊं, तमने ऑटोमेटिक खबर पड़े कि जो आ 67 छे, आ 70 छे, खास ध्यान आपजो विद्यार्थी मित्रों, पछी आ 72 छे अने आ 65 छे, आ 88 छे अने आ 95 छे, आ 81, आ 85,
આ 73 અને 75 વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પ્રથમ સત્ર લેવાય કયું સત્ર લેવાય પ્રથમ પછી દ્વિતીય સત્ર લેવાય તો આમાં એવું કહે છે કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો છે તો વિદ્યાર્થીએ સુધારો કરવામાં તો આપણને ખબર છે ગણિતમાં સૌથી વધારે સુધારો છે એવું લાગે છે જો જો આમાં 67 પણ 70 એટલે 3 નો સુધારો છે આમાં 72 માં પાય આમાં તો ઘટા અમુક ના એટલે સુધારો નથી અમુક નો થોડુંક ઘટી ગયું માર્ક્સ આમાં 88 ના સીધા 95 છે એટલે આ 7 માર્ક્સ નો ડિફરન્સ છે જો 81 ને 50 એટલે 4 માર્ક્સ આમાં 2 માર્ક્સ વધ્યા આમાં 4 માર્ક્સ આમાં જો વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સ 7 માર્ક્સ વધેલા છે તો વિદ્યાર્થી મિત્રો કયા વિષયમાં સુધારો સારો થયો છે તો આપણને ખબર છે કે ગણિતમાં તો લખી દેવાનો ગણિતમાં બાજુમાં લખવું એટલે લખી દેવાનું 95 - 88 એટલે 7 ગુણ કેટલા ગુણનો સુધારો થયો છે 7 ગુણનો સુધારો થયો છે વિદ્યાર્થી મિત્રો ડબલ આઈ કરીને આપણે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો શું કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે તો ઓછો સુધારો હોય વિદ્યાર્થી મિત્રો તો તમને ખબર છે સમાજ વિજ્ઞાનમાં જો સમાજ વિજ્ઞાનમાં 2 માર્ક્સનો સુધારો છે ખાલી ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો તો લખી દેવાનું સમાજ જીક વિજ્ઞાન ખબર પડે છે સામાજિક વિજ્ઞાન ચાલો નંબર 3 નંબર 3 શું કહે છે શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે તો નીચે ગયો હોય તો પહેલા હારા માર્ક્સ આવ્યા પછી નીચે ગયો જો આ 67 - 70 એમાં તો હા ઉપર જ ગયો છે 88 - 95 એમાં ઉપર આમાં ઉપર છે જો 81 - 85 છે 73 - 75 પણ જો હિન્દી વિશે જો 72 - 65 છે તો એમાં સુધારો કેવો ગયો છે એનો નીચો ગયો છે તો આપણે લખી દેવાનું હા હિન્દી વિષયમાં સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો લેસનમાં ખાસ સાંભળી લેજો લેસનમાં તમને સ્વાધ્યાય 3.3 માં પ્રશ્ન નંબર 1, 2 અને 4 વ્યવસ્થિત લખો હવે શેમાં લખો વિદ્યાર્થી મિત્રો પાકી નોટમાં પણ વિદ્યાર્થી મિત્રો આલેખ છે આપણા તો આલેખ પર આલેખ પત્રમાં દોરવા ઓકે આલેખ પત્રમાં દોરી દેવાના આલેખ ખબર પડે છે પાકી નોટમાં જ લેસન કરવાનું છે પણ આ તમે લેસન પાકી નોટમાં તો કરી શકશો નહીં કેમ કે તમારે આલેખ દોરવાના છે તો આલેખ તમારે શેમાં દોરી દેવાના વિદ્યાર્થી મિત્રો આવા આલેખ લઈ આવવાના 3-4 તો 7 જેવું આલેખ છે 7 આલેખ લઈ આવવાના વિદ્યાર્થી મિત્રો અને આમાં તમારે દોરી દેવાના ઓકે વિદ્યાર્થી મિત્રો આને પછીના લેક્ચરમાં આપણે મળીશું.